1, 2, 3, come on! चलो मित्रों हवे आगनो त्रीजी पद्धति हेलोजन विनिमय पद्धति। चलो तो हेलो आपके मेरा मन में त्रीजी पद्धति है हेलोजन विनिमय पद्धति। चलो तो એની અંદર પહેલી પદ્ધતિ ફિંકલસ્ટેન પ્રક્રિયા। મિત્રો બે પ્રક્રિયા છે, એક ફિંકલસ્ટેન પ્રક્રિયા છે, બીજી સ્વર્ટ્ઝ પ્રક્રિયા છે। આ બંને પ્રક્રિયાઓ એનસીઆરટી માં એટલે કે બોર્ડ ની અંદર જ્યારે કોઈ પેપર ચેક કરવા જાય છે ત્યારે મોટા ભાગે દર વખતે હોય ને હોય બે થી ત્રણ માર્ક્સ નો ક્વેશ્ચન હોય છે, અથવા બે માર્ક્સ નો ક્વેશ્ચન હોય, એક માર્ક્સ ફિંકલસ્ટેન નો એક માર્ક્સ સ્વર્ટ્ઝ નો, અથવા બે માર્ક્સ નો બંને પૂછાય, અથવા ત્રણ માર્ક્સ નો બંને પૂછાય, ડોળ માર્ક્સ એટલે બે થી ત્રણ માર્ક્સ નો પરીક્ષામાં પૂછાય જ। તો હું લખાણ લખવાનું એને હું સમીકરણ લખવાનું चलो ફિંકલસ્ટેન પ્રક્રિયા કોની કોની આપે તો સમજજો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી, એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી। આલ્કાઇલ હેલાઇડ એટલે આપણે RX માંથી RI મેળવવાનો છે, સમજજો। હવે આલ્કાઇલ હેલાઇડ તરીકે કોણ કોણ હોઈ શકે? તો આલ્કાઇલ હેલાઇડ તરીકે બે હોઈ શકે, એક આલ્કાઇલ क्लोराइड होई सके, अल्काइल क्लोराइड होई सके, अथवा अल्काइल ब्रोमाइड होई सके। अल्काइल क्लोराइड होई सके तो अल्काइल ब्रोमाइड, એટલે RX તરીકે કોણ કોણ હોઈ શકે? એક RCl હોઈ શકે અથવા RBr હોઈ શકે। એટલે RBr અને RCl આ બંને કોણ અનુભવી શકે? ફિંકલસ્ટેન પ્રક્રિયા અનુભવી શકે। માત્ર ને માત્ર RCl અને RBr આ બંને જ પ્રક્રિયાઓ, એટલે કે RBr અને RCl માંથી જ આપણને RI મળી શકે। ફિંકલસ્ટેન માં યાદ રાખજો કે ફિંકલસ્ટેન પ્રક્રિયા થવા માટે સામાંથી મળે આપણને તો આલ્કાઇલ ક્લોરાઇડ માંથી ને આલ્કાઇલ બ્રોમાઇડ માંથી જ મળી શકે, બરાબર। તો પ્રક્રિયા લખીએ પરીક્ષામાં તમારે લખવાનું કઈ રીતે પણ સમજાવીશ તમને। તો અહીં લખીએ RX આલ્કાઇલ હેલાઇડ, નીચે નામ લખવાનું આલ્કાઇલ હેલાઇડ। એક્સ તરીકે કોણ કોણ હોઈ શકે? તો એક્સ તરીકે બે જ વસ્તુ હોઈ શકે, કાં તો બ્રોમિન હોય કાં તો સીએલ હોય, ને બ્રોમિન હોય તો સીએલ। એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનની હાજરીમાં, યાદ રાખજો શુષ્ક એસિટોન હોવો ખાસ જરૂરી છે, શુષ્ક એસિટોનની હાજરીમાં, એટલે શું કરવું પડે? તો પહેલા શુષ્ક એસિટોન હોય એની અંદર, શુષ્ક એટલે પાણી વગર, શુષ્ક એસિટોનમાં સોડિયમ આયોડાઇડ, કેમ શુષ્ક હોવો જોઈએ એ પણ જરૂરી છે, કારણ કે અહીંયા સોડિયમ છે, જો સોડિયમ છે અને જો શુષ્ક ના હોય પાણી હોય તો સોડિયમ પાણી સાથે ધડાપર સાથે પ્રક્રિયા કરી શકાય, એટલે આપણે રિએક્શન ત્યાં ખોટી બની જાય, એટલે શુષ્ક પાણી એની હાજરી ન હોય તો સોડિયમ રિએક્શન ત્યાં કરી શકશે નહીં, સોડિયમ ત્યાંનો ત્યાં જ રહેશે। એટલે સોડિયમ એ શુષ્ક એસિટોનની અંદર ઓગાળવામાં આવે અને ત્યાર પછી એને આપણે એની અંદર આલ્કાઇલ આયોડાઇડમાં નાખીએ તો શું મળે? તો આપણને અહીંયાથી એક્સ, સમજો અહીંયાથી એક્સ એ દૂર થાય અને એની જગ્યાએ આયોડાઇન ઉમેરાય, તો નિપજ શું મળે આપણને? આર આઈ નિપજ મળે, જેને આપણે કહીએ છીએ આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળે પ્લસ શું મળશે? NaX, શું મળે આપણને? NaX। આ NaX તરીકે કોણ કોણ હોઈ શકે? તો NaX તરીકે NBr હોય, જો તમે બ્રોમિન લીધો હોય તો NBr હોય, અથવા NaCl હોય, આ બે જ હોઈ શકે, કેમ કે તમે Br અને Cl ઉપયોગ કરો છો, એટલે NaBr તો NaCl પર મળે છે। તો તમે પરીક્ષામાં કઈ કઈ વસ્તુ લખવાની છે, સમજો પહેલા લખો કે ફિંકલસ્ટેન પ્રક્રિયા આલ્કાઇલ આયોડાઇડ મેળવવા માટે ઉપયોગી છે, ત્યાર પછી પ્રક્રિયાની વાત કરીએ તો આલ્કાઇલ હેલાઇડ કોણ આપી શકે? તો આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડ એ આ પ્રક્રિયા આપી શકે છે। પ્રક્રિયા લખવાની, પ્રક્રિયા સમજાવી દેવાની, પ્રક્રિયા લખી ગયા પછી એક સામાન્ય પ્રક્રિયા એક એક્ઝામ્પલ લખવાનું, એક્ઝામ્પલ કઈ રીતે લખવાનું? તો એક્ઝામ્પલ લખીએ આર ની જગ્યાએ લખી દેવાનું CH3CH2, માની લો સીએલ મૂકી દઈએ તો નામ શું લખશો તમે? બ્રોમો સોરી
क्लोरोइथेन, क्लोरो इथेन नीचे नाम खास लखवानो, प्लस एन ए आई सोडियम आयोडाइड नी प्रक्रिया लखवानी, अगर शुष्क शुष्क एसिटोन नी हाजरी में, शुष्क एसिटोन नी हाजरी में शू थशे तो अपन निपज मळशे CH3CH2I प्लस NaCl, शू लखशो वन अथवा आयोडो आयोडो इथेन, आयोडो इथेन क्लोरोइथेन माथी आयोडो इथेन એટલે જવાબ પૂરો ચલો. એટલે પ્રક્રિયામાં તમે માત્ર જોઈ શકો છો કે પ્રક્રિયા કોણ અનુભવી શકે, માત્ર ને માત્ર આલ્કાઇલ હેલાઇડ તરીકે કોણ હોઈ શકે, ક્લોરા આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ હોઈ શકે. હંમેશા નિપજ મળશે આલ્કાઇલ આયોડાઇડ જોઈએ તો આલ્કાઇલ આયોડાઇડ આપણને નિપજ મળે છે. ચલો તો આ તમે વાત કરી છે આપણે કઈ કઈ વાત કરી છે આપણે આ ફિંકલ સ્ટેન પ્રક્રિયામાં. હવે વાત કરીએ એક બીજી વિશેષ વાત કરીએ, કયા પ્રક્રિયાની અંદર જે NaX મળે છે એટલે કે NBr મળશે અને NCl મળશે, આ બંને જે છે NBr અને NaCl એ બંને જે છે એ જે શુષ્ક એસિટોન છે, જે શુષ્ક એસિટોન એની અંદર આ દ્રાવ્ય થઈ જાય, શું થઈ જાય, દ્રાવ્ય દ્રાવ્ય થઈ જાય, અવક્ષેપિત થઈ જાય, દ્રાવ્ય થઈ જાય. એટલે દ્રાવ્ય થઈ જાય એટલે એનો મતલબ કે પ્રક્રિયામાંથી હટી જવાનો પ્રયત્ન કરશે, અને પ્રક્રિયામાંથી હટી જાય તો આપણને ખબર છે લસ એટલે નિયમ મુજબ જો અહીંયા બે હતા અહીંયા પણ બે હતા, અહીંયાથી એક હટી ગયું તો શું થશે NaX બનાવવાનો પ્રયત્ન કરશે, એટલે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આગળ વધી અને વધુ ને વધુ RI મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે જો HX અહીંયાથી NaX હટી જશે એ પ્રક્રિયા પછી આગળ વધશે અને RI પ્લસ NaX બનાવશે એટલે આપણને RI વધારે મળશે. આ હટી જશે પછી પાછી પ્રક્રિયા થશે RI NaX બનાવશે, આ હટી જશે બનાવશે, એમ વધુમાં વધુ નિપજ આપણને આલ્કાઇલ આયોડાઇડ મળી શકે છે, બરાબર. તો આ પણ એક બાબત તમારે એક્ઝામમાં નોંધવી હોય તો તમે નોંધી શકો છો. તો વાત કરીએ આપણે ફિંકલ સ્ટેન પ્રક્રિયાની, ચાલો ફિંકલ સ્ટેન પ્રક્રિયાની સમય જતા અને હું એક નેમ રિએક્શનની વાત કરીએ, નેમ રિએક્શન પ્રક્રિયા, સાયન્ટિસ્ટ છે ફિંકલ નામનો, ફિંકલ સ્ટેન નામનો વૈજ્ઞાનિક છે અને આ પ્રક્રિયા વિશે સમજૂતી આપી હતી, એટલે ફિંકલ સ્ટેન પ્રક્રિયા કહીએ છીએ. જેટલા પણ નેમ રિએક્શન છે, જેટલા પ્રક્રિયાઓ શોધીએ છીએ જે વૈજ્ઞાનિકે એના નામ પરથી જે આપવામાં આવી છે એ બધી જ પ્રક્રિયાઓ નો હું એક વિડીયો બનાવીશ મિકેનિઝમ સાથે અને એ આખી સિરીઝ બનાવીશું, એ આપણે જ્યારે એની ચર્ચા કરીશું નીટ માટે ત્યારે આ લેક્ચરના અંત પછી આપણે એક વાર એવું કરીશું ઓર્ગેનિકની જેટલી પણ નેમ રિએક્શન છે એ બધીનો આપણે એક વિડીયો બનાવીશું મિકેનિઝમ સાથે, એટલે તમને વિસ્તૃતમાં ત્યાં સમજાય. પરંતુ અત્યારે આપણે